ചിര പ്രഫുല്ലജന്മ ശ്രീതസകല ജീവാതി സുഖദ മഹാശയോമൂർത്തി ജയതി സരിനാരായണ സുര സംഗസ്തോരണം യസഭമതി കൂരവശ്യഗ്നാ സു സമ്മതി ഹരി കൃഷ്ണ സഹജാനന്ദ കൃഷ്ണസ്തു മേ ശ്രൂയതാ ദേവദേവേശ ശ്യാമായ നമോക്ഷ്മായ നമോ ഹരി കൃഷ്ണ നമോ കര കര പ്രീത പാര പാര ശുദ്ധ ബുദ്ധ വരി ഹരി ഹരളി ശ്രീ ഘനശ്യാമ
सुंदर की बतिया छतिया छेदी पर वश की प्रेमानंद के अटक रहियो रवित श्याम ऋषि मूल तरंग तीरो पारी मीठे मन हरि
Oh,
कहे अचिंत्यानंद जी अवे सुनो अभे सिंह भ्रात कहे अचिंत्यानंद जी अवे सुनो अभे सिंह भ्रात भगनी रामे शु करू हवे ते कहू छो भगनी रामे सो करो हवे ते तू कहो छो मग्नि राम भगवान ने सामे आयो छे। भगवान कहे तुम्हारी थाई कर लियो जाओ देवी ने मोकली दियो। बराबर गरम थई अने पोताने निवासे आयो छे। पोतानु काई उपजो नथी एटले अपमान थयु गणायु अने अपमान थी गवायेलो पोते घेर आयो पोताना उतारे पछी स्नान कर्यो शुद्ध वस्त्र पहेर्या पछी एकांतमां बैठो घीना दीवा कर्या कुंभनु स्थापन कर्यु मौन व्रत धारण कर्यु अने देवीनु आह्वान कर्यु अने मंत्र जपवा हाथमां माळा लई अने शारदा 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 मांडे बोलवा पछी ओम कर्यु ने तर्पण कर्यु त्यां तो साक्षात शारदा देवी प्रगट थया। देवी कहे छे मग्नि राम केम मने याद करी माग माग जे इच्छा होय माग। मां मां मैं तमने एटला माटे याद करी छे मां हूं तमारो प्रताप पाम्यो छूं जगमां मारो जय जयकार थयो छे। मोटा मोटा सिद्ध ने मैं नमाव्या मोटा मोटा योगी एने मैं मारा चेला कर्या गमे एवो मंत्री होय तंत्री होय गमे एवो अभिमानी होय हजी सुधी मने कोई जीती शक्यो नथी। हूँ दक्षिण मां फर्यो पूर्व मां फर्यो पश्चिम मां मैं प्रवेश कर्यो मोटा मोटा नरपतिओ ने राजाओ ने डंड्या छे केटला एना अभिमान मैं तोड़ी नाख्या महासागर ना पार ने पामी गयो पण मां हवे हूँ खाडा मां बुडी मरुं छुं माटे माता मने सहाय करो मारो एक शत्रु छे आया एनो तमे मद हरो एनु स्वामीनारायण नाम छे एने मारो अपमान कर्यु छे माटे मैं तारु ध्यान धर्यु छे मारो पराभव थाय तो मां लाज तारी जाय माटे मां तमे हाल हाल जाओ महाविकराल स्वरूप धारण करो ए सहजानंद स्वामी ने एना तमाम मनुष्यों ने आ मांगरोनी खाडी में नाखी दियो ત્યારે જ હું જગતમાં જીત્યો ગણાવું નહીં તો હું હાર્યો ગણાવું હા પછી મને કોઈ માનશે નહીં આ ઉપાધિ છે
અને મને નહીં માને તો તને એનો બટ્ટો લાગશે. માતાજી આ વાત સાંભળીને માતાજી ને પરસો વળી ગયો. જ્યારે મહાસાગર મળ્યા ત્યારે એને આ ખાબોચ્યું માને. માતા કે મૂરખ, તું જે તર્યો છે એ ખાબોચ્યા હતા, એ મહાસાગર નહોતા, હવે મહાસાગર તને મળ્યા છે. શારદા દેવી કહેવા લાગી કે સેવક સાંભળ, મગનીરામ તારી બુદ્ધિ ફરી ગઈ છે, તારા બચપન ને યાદ કર. શા માટે તે ઘર છોડ્યું? મગનીરામ મૌન થઈ પોતાની માના અવાજ સાંભળી રહ્યો છે. મારી સાધના શા માટે કીધી, કન્યા મળતી હતી તે ન લીધી, ભગવાનને ભેટવા માટે ઘણા ઘડતો હતો મને ઘાટ. યાદ કર, શા માટે મારી સાધના કીધી, તને કન્યા મળતી હતી તે પણ તે ન લીધી, અખંડ ભગવાન મેળવવાના તારા હૃદયમાં ગાઢ સંકલ્પ થતા હતા, આજ એ ગાઢ સંકલ્પ ક્યાં ગયા? વિચાર કર, તને પૂર્વનું પાપ નડ્યું છે, મગનીરામ તારું ચિત્ત બીજે ચડ્યું છે, તોય હજી જાણજે ખારું છે. કેમ જે પૂર્વ જન્મમાં તું યોગી હતો, પૂર્વે તે પરમાત્માની બહુ આરાધના કર્યો છે, તપ કર્યું છે, વ્રત કર્યા છે, પણ કાંઈક ભોગ ભોગવવામાં તું ભ્રષ્ટ થઈ ગયેલો, ભગવાનને ભેટવાની બુદ્ધિ તારામાં રહી ગયેલી, અને એટલા માટે તારા સંચિત કર્મ છે ને એ સારા છે, અને એ જલ્દી કાંઈ નાશ ન થાય માટે આ સંસારમાં તારો જન્મ થયો છે. હા, તે પૂર્વે પેટને અર્થે પાપ કરેલા, પણ ભક્તિ ખૂબ કરેલી, એટલા માટે તને અત્યારે ભગવાન મેળવવાનો વિચાર હતો આ જન્મમાં, પણ નાશ થઈ ગયો. આમ માતાએ એને યાદી આપી અને જાતિ સ્મરણ કરાવ્યું છે. તરત જ મગનીરામને બધી જ વાત યાદ આવી ગઈ, અને પોતાનું પૂરું વૃતાંત જ્યારે એને યાદ આવ્યું ત્યારે એના મનમાં એમ થયું કે ઓહો હો, ગજબ થઈ ગયો, હું તો બહુ વળી લઈને ચડી ગયો, પસ્તાવો માંડ્યો કરવા, આંખેથી આંસુડા ઝરવા માંડ્યા. માતાજીને પગે લાગે છે, વિનંતી કરવા માંડ્યો કે માં, માં હું ભૂલી ગયો, માં મને માફ કરો, મેં બહુ ગુના કર્યા છે, મેં ભલભલાને માર્યા છે, મારા માટે કૃપા કરો, મેં ભગવાન ભેટવા માટે તમારી સાધના કરી હતી માં, તો હવે મને દયા કરીને ભગવાન ભેટાડો. આટલી મારી વાત તમે ધ્યાનમાં ધરો, આજ દિવસ હું ભૂલી ગયો હતો. માં તમે જેમ પીપા ભૂપાળને ભગવાન ભેટાડ્યા છે એમ જ મને તમે ભગવાન ભેટાડો, મારી ચિંતા મટાડો. ત્યારે શારદા દેવી કહે છે, તારે ભગવાન મેળવવાની ઈચ્છા અંતરમાં હોય તો હું જે કહું તે સત્ય માનજે. માનીશ? આમાં તમે જે કોઈ સત્ય માનીશ. ત્યારે શારદા દેવી કહે છે કે તું જેને સમુદ્રમાં ફેંકી દેવાની વાત કરે છે એ જ સાક્ષાત અક્ષરધામના ધામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. શું કહો છો માં? હા, સર્વ કારણના કારણ, સર્વ સુખમય મૂર્તિ, કલયુગનો મળ હરવા માટે, વેદ ધર્મનું સ્થાપન કરવા માટે આ ધરતી ઉપર માનવ તન ધારીને આવ્યા છે, અને એનું જ નામ સ્વામિનારાયણ છે. જીવન મુક્ત પ્રગટ પ્રતાપ ભગવાન એ જ સહજાનંદ છે, એનો મહિમા બહુ મોટો છે. મગનીરામ એ મહાસમર્થ પુરુષ છે, તું જેને શોધવા ફરતો હતો એ જ તને સામા આવીને મળ્યા છે. મગનીરામને એમ થયું કહો એટલા બધા મહાન છે. માં એને ભગવાન નો મહિમા સમજાવે છે. અતિ મોટો એનો મહિમા, તેન કોયથી જીતી શકાય. અતિ મોટો એનો મહિમા, તેન કોયથી જીતી શકાય. મારા જેવી તો દેવીઓ ઘણી, મારા જેવી તો
દેવી અભાને સજે સેવા તેના પદ તણી સજે સેવા તેના પદ તણી દીનતા ધરે હાતે નો દાસ દીનતા ધરે હાતે નો દાસ મારા જેવી તો અનેક પ્રગટ પરમાત્મા ભગવાન સહજાનંદ સ્વામીની સેવા કરે છે, માટે અમારું માન દીન થઈને એના પગમાં પડે. જા સાધુ થઈને એમની પાસે સેવામાં રહેજે, એ ભક્તિ પુત્રને ભગવાન માનજે, અને હાંભળ બધું અભિમાન મૂકી દેજે, અને નીચામાં નીચી સેવા મોટા ભાગ માનીને કરજે. જો તારા મનમાં ખરેખર ભગવાનને પામવાની અને મુક્તિની ઈચ્છા હોય તો માતા અગ્નિરામને થોડુંક વધારે શિક્ષણ આપે છે. ભગવાનને પામવું હોય તો આ માર્ગમાં અભિમાન બિલકુલ ન જોઈએ. ભક્તિ કરવી રે એને રાક થઈને રે ઉને આજી મેં લવું અંતરનું અભિમાન. ભક્તિના માર્ગમાં અંતરનું અભિમાન જરાય ન પોહાય ભાઈ. માતાજી કે છે, એક અનન્ય જે ભક્ત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જૂના, ન રાખીએ મોટપ તેની પાસ કલ્યાણની જોર હોય આશ. મોટપ ન રાખો, નાનપ રાખો, નાનપ તમે મારાથી મહાન છો. ભગવાનના ભક્તને આપણા કરતા મહાન માનીએ તો આપણામાં મહાનતા આવે, પણ ઘણી વખત જીવ બિચારો પોતાની વિશે મહાનતા માની લે છે, હું કઈક મહાન છું, હું મોટો છું, એવું થઈ જાય ત્યારે એને પછી બહુ બિચારાને મુશ્કેલી આવે છે. ભગવાનના ભક્તનો મહિમા જબરજસ્ત છે. જ્યાં ખાસડા સંત તણા પડે છે, ખાસડા એટલે પગરખા, ચંપલા, જ્યાં ભગવાનના ભક્તો જોડા ઉતારે, ચંપલા ઉતારે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા માર્ગ જો જડે છે. ત્યાં બેસવાની જો જગ્યા મળી જાય ને, આપણને સભા મંડપમાં, મોદિયામાં, ગાદલામાં કે સ્ટેજમાં છે, તકિયામાં છે, બેસવાનું ન મળે માની લ્યો, પણ બધાય ભગવાનના ભક્તોએ જ્યાં પગરખા કાઢ્યા હોય ની પગરખાની વચ્ચે જો બેસવાનું મળી જાય, માને મહાભાગ્ય તણો પ્રકાશ કલ્યાણની જોર હોય આશ, તોય એમ માનું મારા મહાન ભાગ્ય કે આ ભગવાનના ભક્તના આ સુંદર મજાના ચરણ અને એની આ રજ એમાં મને બેહવાનું મળ્યું, આમ માનું. પણ અભિમાની માણસોથી આમ માની શકાતું નથી. માન અંતરમાંથી જાય તો કામ થાય. આમાં આગળ લખે છે, જો સુલિયે સંત કધી સુવારે તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. ભગવાનના સાધુ સુળીએ ચડાવે તો પણ એમ માનું મારા મોટા ભાગ. લે સંત પાસે મુખ માહી ઘાસ કલ્યાણની જો પુર હોય આશ. ભગવાનના વહાલા પંચમૃત્વાને યુક્ત એવા સંતની પાસે માન ન રાખવું, કહેવાનો મતલબ છે, અરે એમની પાસે મુખમાં ઘાસ લેવું પડે તો લેવું, જરાય માન ન રાખવું. પણ ઘણા અજ્ઞાની માણસો ભગવાનના સાધુ સંતો પાસે પણ માન રાખે છે. જો કે એ લોકો સ્પષ્ટ કહે છે કે અમારે કલ્યાણની આશા નથી, અમે આવીએ છીએ એ પણ માન માટે જ આવીએ છીએ, અમને માન મળે એટલે અમે માનીએ કે બસ અમારું કામ થઈ ગયું. એક ભાઈ એક જગ્યાએ ગયેલા,
પછી પાછા આવ્યા એટલે બે ત્રણ જણાએ કહ્યું કે ત્યાં શું તમારે રાખ્યું હતું, ત્યાં શું મોક્ષ હતો. ત્યારે એને ચોખવટ કરી કે હું મોક્ષ માટે ગયો પણ નહોતો. ત્યારે બસ અમારું માન સન્માન થાય, ખાન પાન ને વાહ વાહ અમારી કરે, એટલું જ અમારે જોતું હતું, એ અમને ત્યાં મળે છે ને એટલે અમે જઈએ છીએ. મોક્ષ બોક્ષ આંટા મારે, અમારે લેવા દેવા કાંઈ નહીં. ખરેખર ઘણા એને કલ્યાણની આશા હોતી નથી. એ ક્યાંથી નિર્માની થાય? આપણે આશા રાખીએ કે આ નિર્માની થાય, એ ન જ થાય. એમાં શું કહેવાનું, આપણે તો એને જોઈને માન આપી દેવું. આપણે જાણીએ કે આને કલ્યાણ નથી જોતું, માન જોતું છે, અને માન આપી દો. બસ ભગવાનના ભક્ત અને સંતો તો બીજાને માન આપનારા હોય છે, એ ન્યાય, એને માન આપી દેવું. ખાસ કરીને એક સજ્જન અને દુર્જન બે માણસ સામા મળે અને બે એક સાથે તમને સામા મળે તો સજ્જન માણસનું તમારે સન્માન પછી કરવું, એને પહેલા દુર્જનનું કરવું. સજ્જન માણસને ભલે એમ લાગે કે આને પહેલા કેમ રામ રામ કરવા માંડ્યા, મળવા માંડ્યા, ઓલાને પહેલા કહી દેવું બધું, કેમ છો, મજામાં, ક્યારે આવ્યા, હું છે. અને પછી ઓલા સજ્જન માણસને પૂછું કેમ છો, મજામાં. જો ઓલાને વાહે રાખ્યો, મજા બગડી જાય બધી તમારે. હા, ખરેખર આ વ્યવહાર છે, રાખવો જ જોઈએ. કલ્યાણની જેને આશા નથી, જે માનની આશા એ જ આવતા હોય તો પછી એના માનનું પોષણ થઈ જવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, ત્યાગી અથવા ગૃહી બધાએ આ માન દેવાનો વિવેક રાખવો, સમદૃષ્ટિથી ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. શિક્ષાપત્રી. મર્યાદાનું ઉલ્લંઘન થાય તો ખરેખર જીવનમાં વિપત્તિ આવે છે. ઘણાય માણસ એવું માની લે, એ વળી નાને મોટે શું એમ, અહીં તો બધા હરખા. પણ ભગવાન કહે છે કે ના ના, હરખા પણ બધા આત્મ તત્વની દ્રષ્ટિએ સરખા. બાકી આ વ્યવહારમાં નાના મોટા છે, માટે માનને યોગ્ય હોય છે ઘણા અને દેવું પડે છે. પણ જો તમારે ખરેખર કલ્યાણની આશા હોય તો કોઈ દિવસ સંતો પાસે માનની આશા ન રાખતા. સંતોને આપણા પ્રત્યે એવો વિશ્વાસ આવી જવો જોઈએ કે આને આપણી પાસેથી માનની જરાય ભૂખ નથી, એ તો કલ્યાણની ભૂખે આપણી પાસે આવે છે. જો સંતોને જરાય એવું લાગ્યું કે આને માન મીઠું લાગે છે, માન ગમે છે, માન માટે આપણી પાસે આવે છે, તો સંતો પછી બથે ને બથે નીરવા માંડશે. આ તો ભાઈ તમને ખાનગી વાત કહી દઉં છું, કારણ કે મારો સ્વભાવ એવો છે. હા, પછી તમે કહેશો કે વાહ, ગાડી મોઢે નાખેશ. ઘણી વખત મુશ્કેલી થાય છે, બે પાંચ દસ હરિભગત એક હારે પગે લાગવાવે, જયસુમણે કહેવા આવે. હવે આપણે કંઈક થોડાક વિચારમાં હોય, કંઈક કામમાં હોય, આયોજન માથે હોય, થોડા કંટવાઈ ગયેલા હોય, આ છે તે છે, એકદમ બધા આવીને જયસુમણે જયસુમણે કરે. આપણે બધાને જયસુમણે જયસુમણે અમે કહીએ તો ખરા, પણ એમાં કોક રહી જાય તો એની હામું જોવાનું ન હોય, ન કહેવાનું હોય, પછી અમને ખબર ન હોય. ચાર પાંચ મહિને અમે પછી કાંઈ ખંભારીએ કે ઓલા કેમ નથી આવ્યા, કેમ નથી આવ્યા. ત્યારે એ ગામના કે એના સંબંધી કે મિત્ર હોય ને, એ કે કે સ્વામી તે દી અમે નતા આવ્યા પેલા 6 મહિના પેલા ઓલા પાટોસુમાં. હા, એ તારે અમે તમને નતા ઓલા શોકમાં ઓલા પણ તમે ઉભા હતા, નતા અમે આવ્યા. પછી અમારે યાદ કરવું પડે, હા તમે હતા ખરા. ત્યારે અમે બધા તમને પગે લાગીને જ્યાં સમય કહ્યા ને, ત્યારે તમે એને નતા કીધા. એવું થયું તું, એવું થયું તું ખરેખર નતા કીધા? ના ના સ્વામી, તમારું ધ્યાન જ નહોતું મળ્યું, મળ્યો છે કે તમે કઈક વાતુમાં હતા ને, એટલે એને જ નતા કીધા. પછી પછી એને બહુ ખોટું લાગ્યું. પછી અમે અહીંથી ગયા ને તો એ કહેતા હતા અહીં આવે એ બીજા આવે, આપણી હામી ન જોવે, આપણી કોઈ કિંમત નહીં, આપણી હામી ન જોવે તો હું અહીં આવે કે. આવું થાય છે. પણ આમાં શું લખ્યું એ તો જોવો. જો સુલીએ સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાન ધારે. સુલી માથે સંત સુવારે તોય પણ ભાગ્ય માનો, લે સંત પાસે મુખ માહી ઘાસ, કલ્યાણની જો ઉરહાયાશ. સંતોની આગળ મુખમાં ઘાસ લ્યો ન થાય. ઘણાને આપણે જોઈએ ને તો એને સંતને દંડવટ કરવા હોય ને તો કેટલો સંકોચ થાય. જોકે બિચારાને મહિમા ન હોય, ઊંડું જાણે નહીં, સમજે નહીં,
કઈક મોટક મનાણી હોય પોતામાં, એટલે વિચાર બહુ કરે. તમે કયો તો કહો, પણ તમે એવું ન માનતા કે અમને કહે છે તો કહું, ખોટું નહીં લગાડો ને. હા તો કહું તો કહું, મને કઈ વાંધો નથી કહેવામાં, પણ કઈક કઈ ખોટું લાગી જાય છે ને, પછી મને સમાચાર મળે છે કે તમે આ વાત કરી એથી આ હરિભક્તો દુખાણા, એટલે પછી મને એમ થઈ જાય કે હવે કોઈ દી કેવી રીતે જાવાય દો. આપણે બોલીએ ને ભગવાનના ભક્ત દુખાય તો આપણને શું પુણ્ય થાય? આપણે તો બધા એને રાજી કરવા માટે, એને પ્રસન્ન કરવા માટે કથા કરીએ છીએ. એને બદલે પ્રસન્ન ન થાય ને ખીન્ન થાય તો આપણી કથા ઉપર પાણી ફરે. પણ તમને એક વાત કહી દઉં, ઘણી વખત સંતો બેઠા હોય, અમે બેઠા હોઈએ ત્યાં, ભક્તો બધા ભેળા મળીને પગે લાગવા, પછી એમાં થાય એવું કે મોટા મોટા જે કહેવાતા હોય એ ટોળામાં એ સહજ આગળ ચાલે, અને એમ થાય બીજા એને આગળ કરે કે તમે મોરા લો, તમે મોરા લો, એટલે અમારી પાસે આવે અને આવીને સીધા પગમાં પડે, અને એ મોટા જસમાણી જસમાણી ખાઈ અને પાત્ર અમારા પગ પાસે બેસી જાય. પછી જે નાના કહેવાતા હોય ને એ પાછળથી આવે, પાંચ દસ પગલા પાછળ હોય, એટલે એ પાથરા ત્યાં દંડવટ માંડે કરવા. એટલે મોટા આડા વયમાં હોય એટલે પછી બહુ પગ પાસે જ ન આવી શકે, પણ ત્યાં દાંડવટ માંડે કરવા એટલે થોડો ખખડાટ થાય, એટલે મોટા વાંહે જોવે. હવે એ તો પાથરા આવીને બેસી ગયા ને ઓલા દંડવટ કરે, પછી ભોંઠા બહુ પડે. પછી કે અલ્યા 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 લે એમ કરી, અને પછી પોતે દંડવટ કરે, જો કે સારું છે. પછી એમણે વિચારી વાત, અને એમ લાગ્યું કે આપણે ભૂલ કરી, આમ પગે લાગવું જોઈએ. સત્સંગ ને મહિમા વસ્તુ બહુ જુદી છે. ઘણી વખત કોઈ બે મિત્ર સાથે આવ્યા હોય, એમાં એકને સત્સંગ વધારે હોય ને એકને બહુ ખબર ન હોય, સંતોનો જોગ ઓછો હોય એટલે રીતિ ભાતીમાં થોડો ફર કરે. પછી પેલો આવીને સીધો ધૂળમાં કે જ્યાં હોય ત્યાં સંતોના પગમાં પડે, એટલે ઓલો બરોબર નવા કપડાને ઇન્સર્ટ કરીને આવ્યો હોય તે વિચાર કરે કે માળો આ તો પડ્યો, હવે આ મળો ખરો છે, એટલે હવે આમાં મારી આબરૂ ખોશે, હવે હવે મારે ઊભું કેમ રહેવું, એમ આની હારે અવાય જ નહીં. પછી એને બહુ સંકોચ થાય, અને પછી ન છૂટકે એકાદો દંડવટ કરે વિવેક હોય તો, અને નહીતર ન પણ કરે, ઊભો પણ રહે. આમાં તો કેટલું બધું લખી નાખ્યું કે લે સંત પાસે મુખમાંહી ઘાસ, તમે તણું મોઢામાં લ્યો સંતો પાસે કાંઈ વાંધો નથી જો તમને કલ્યાણનો ખપ હોય તો. કરે તિરસ્કાર કદાપિ સંત, સંત તિરસ્કાર ન કરે, પણ માની લો કે કદાપિ સંતો તિરસ્કાર કરે, વઢે તમને ટડકાવે, કઈ કડવા વેણ કહે કે જે સાંભળીને તમારા હૃદયમાં તાપ થઈ જાય. કરે તિરસ્કાર કદાપિ સંત, ઘણા સંતોને એવી ટેવ ન હોય કડવું કહેવાની, અને ઘણા સંતોને કડવું કહેવાની ટેવ હોય. આપણા નંદ સાધુમાં પણ એવું હતું, મુક્તાનંદ સ્વામી કોઈ દી કોઈને કડવું ન કહે. એ સંત જેવા મહાન, ગમે તે વાત કરે તો માર્મિક અને મીઠી વાત કરે. અને બ્રહ્માનંદ સ્વામી પણ બહુ વ્યવહાર કુશળ હતા, એ કોઈને વાત કરે તો એમને વખાણીને ફૂલાવીને આમ આમ ઠબકારીને સત્સંગ કરાવે. પણ નિષ્કળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આ બધા સીધે સીધા સોડા ફાળકુવાળા આંકતા. એટલે મુક્તાનંદ સ્વામીના જીવનમાં કે બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં તમને એવું ના દેખાય કે એમના થકી કોઈને દુખવાનું ને ડખો થયો હોય એવું. પણ ગુણાતીતાનંદ સ્વામીના અને નિષ્કળાનંદ સ્વામીના જીવનમાંથી તમને કોઈક પ્રસંગ એવો જોવા મળે કે એમને ફલાણાને આમ કીધું ને એને ખોટું લાગ્યું. ગુણાતીતાનંદ સ્વામીની જીવન ગાથામાં એ દેખાય છે કે પટેલ ગારાવાળા પગે આવ્યા, સ્વામીએ કીધું કે પગ ધોઈને આવતા હો, ને પછારો વિયો ગયો. સ્વામી બોલાવા ગયા તો એ ન આવ્યો, હરખો પટેલ હતો ગોખરવાળાનો. આ પ્રસિદ્ધ વાત છે બહુ. એકવાર કોઈ મોટો શેઠ આવ્યો એટલે સ્વામીએ આગળ એક ભગત બેઠા છે એને કીધું, ભગત આને બેસવા દો ને તમે જરાક પસવાડે બેસો, પછી આગળ આવતા રહેજો. એમાં ઓલો ઉઠીને ઠેઠ વાહે વ્યો ગયો. પછી ઓલા શેઠ ને સ્વામીએ વાતું કરી, એને ગુણ આવ્યો, સત્સંગી થયો, ઘણી સેવા કરી સત્સંગમાં. પછી પણ ઓલાને બોલાવ્યા સ્વામીએ, હવે ભગત અહીં આવતા રહ્યો તો કે અમે વાહે હારા.
અરે એવું ના હોય તમે અહીંયા આવતા રહ્યો તો કે આગળ તો ઉજળા લુગડા વાળા બે હે, પછી આગળ કોઈ દી આવ્યો જ નહીં, વાય ને વાય રહ્યો. પણ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આવું દેખાય છે. નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં એક કથા લખાણી કે જ્યારે ગઢડામાં ગોપીનાથજી મહારાજનું મંદિર થતું ત્યારે રત્નો કડીઓ કામ કરતા હતા, પણ બપોર સડી ગયા એટલે આપણને ખબર હોય ને, બપોર સડે એટલે દાડિયાને જરાય ગમે નહીં, પછી મજૂરને કોઈ નહીં, એને પછી થોડુંક કામ કરવું એ કઠણ પડી જાય. બપોરનો ટાઈમ થઈ ગયેલો જમવાનો, અને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ મહેનત કરીને એક મોટો પાણો પાલખમાંથી ચડાવ્યો, એમાં કડિયાને મગજ ગયો, તે પાલખમાંથી પાણો હતો એને ધક્કો મારી નાખ્યો હેઠો. નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે આટલી બધી મહેનત કરીને આવડો મોટો પથ્થરો મેં હજર ચડાવ્યો અને નહોતો ચણવો, અત્યારે નહોતો ગોઠવવો, તો બપોર પછી ગોઠવવો હતો, પણ આને મારા હેઠો હું કામ નાખ્યો? એટલે સ્વામી કે અલ્યા માળો કુસંગી લાગે છે કે એ કુસંગી કીધું એમાં ડખો થયો. તે કડિયો તો રિહાણો, બપોર પછી કામ એનો આવ્યો અને કામ બંધ રહ્યું. મહારાજને અક્ષરવડીમાં કોઈ ખબર આપ્યા કે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી આવું બોલ્યા ને કડિયો રિહાણો છે ને કામે આવતો નથી, અને આ બપોર નિમ્યા અને 3:30 વાગવા આવ્યા અને હવે બધું કામ બંધ છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ભગવાન લીમડા નીચે આવીને બેઠા ને સભા ભરાણી. મહારાજ સભામાં રત્ના કડિયાના વખાણ કરવા માંડ્યા. મહારાજ કે રત્ના કડિયા જેવો મમત્વ વાળો કોઈ હરિભગત છે આપણા? કેટલી એને મંદિરની બરદાશ, કેટલી ચીવટ એની પહેલેથી છેલ્લે સુધીની સેવા જોવો, કે કેટલો ભાવના વાળો છે. આ નિષ્કુળાનંદ સ્વામી તો બાવા બૈરું મૂકીને આવ્યા ને છોકરા મૂકીને આવ્યા, આજ આય જોડી ટીંગાડે કાલ કાંઈ ટીંગાડે, કે એનો હું વિશ્વાસ? કે આમ વાત મારે જે કરી એમાં કોઈ કે જઈને કીધું ઓરડે ઉતારે જઈને મહારાજ તારા વખાણ કરે છે હે? થઈ આવીને પાલખે સડી ગયો સીધો. અલાપ પાણા લાવો માલ લાવો અલાપ. હવે આ તો વાત પતી. પછી દરરોજ સાંજે બધા સંતો મહારાજને અક્ષરવડીએ પગે લાગવા જાય, એટલે નિષ્કુળાનંદ સ્વામી પગે લાગવા ગયા. ભગવાનને દંડવત કરીને જ્યાં પગે લાગ્યા ને ત્યાં ભગવાન કે કોણ નિષ્કુળાનંદ સ્વામી? તો કે હા મહારાજ. તો કે તમે રત્નાકડિયાને મુક્તાનંદ સ્વામી જાણો છો? ખ્યાલ આવ્યો તમને? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. ત્યારે પ્રભુ કહે સ્વામી તમે મુક્તાનંદ સ્વામીને કુસંગી કહો તો સ્વામી તરત એમ કે હા શું હું એવો જ છું. એને મુક્તાનંદ સ્વામી જાણતા હો તો તમે એને કુસંગી કહો તો ચાલે, પણ રત્નાકડિયાને કુસંગી ન કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હવે હું ધ્યાન રાખીશ. મારો કહેવાનો મતલબ કે ઘણા સંત એવા હોય કે જેની ભાષા કડક હોય તો એ વડીને પણ કહે, ઘણા સંતોની ભાષા મીઠી હોય, અને આ તો સહજ સ્વભાવ છે. એટલે અહીંયા લખ્યું કરે તિરસ્કાર કદાપિ સંત, કોઈ સંત તિરસ્કાર કરે ન સંતનો દ્રોહ કરે ધીમંત. પણ બુદ્ધિશાળી ને ડાયો માણસ હોય એ કદાપી સંતનો દ્રોહ ન કરે, વાત હવળી લે, એ બહુ સારું. મારા પરમ ભાગ્ય કે મને ભગવાનના સંત વઢ્યા, જેથી કરીને મારામાં દુર્ગુણ હશે એ મારા દુર્ગુણ જશે, એમ પોતે હવળું લે અને વઢે એમ વધારે નિર્માણિત થઈને વધારે પાસે રહે. ઘણી વખત કેવું થાય કે આપણે એને ટોકીએ ને એટલે એ આઘો વયો જાય. હા તમારાની ક્યાં વાત કરો છો? આ અમારાની વાત કરું તમને? આ અમારે અહીં બેઠા છે ને બધા મહાત્માઓ, એમાં એકાદા મહાત્માને ઊંઘ ચડી હોય અને બીજો જો એને જરાક ઠોહા મારે ને તે વેંચ આગો જઈને બેહે, એ કે માર લે હવે. હવે લાંબો તો હાથ કરાય નહીં પછી, કેમ ન ગમે? હા પણ એટલું ખરું કે અમારા સંતો ખરા ને એ પછી પાછા પસ્તાય કે તમે મને જગાડતા હતા પણ એ મને ગમતું નહોતું, પણ હવે મને જગાડી જો મારી ભૂલ થઈ ગઈ. હા એટલો ફેર, કારણ કે થોડીક સમજણી ખરી, થોડો ખપ ખરો, એટલે તો સાધુ થયા છે. પણ ક્યારેક ક્યારેક સ્વભાવને વશ થઈને આવું થાય અને ક્યાંક ક્યાંક અમારે મુશ્કેલી થઈ જાય. ક્યાં?
કોઈક ગામડામાં પ્રોગ્રામ રાખ્યો હોય ને નાનું ટેબલ હોય ને માંડ એમ માયા હોય, હા ઓટલો નાનો હોય ને પછી પડખે પડખે બેઠા હોય ને એમાં એક ઊંઘે ઓલો ઠો મારે આગો જાય પડે, ખાય એમ ન હોય, જગ્યા જ ન હોય, હા અને પછી ત્રાહી આંખે કતરાય. ઠીક છે, આ તો મારો કહેવાનો અર્થ, આપણને ટોકે આપણને કોઈ જગાડે તો આપણે એનો ઉલટો ગુણ લેવો જોઈએ કે સારું કર્યું, આ સરસ મજાની કથા ચાલે છે, એમાં હું તો ઊંઘી જાત, તમે મને જગાડ્યો તો મને કથાનો લાભ મળશે. હા પશુ પક્ષીને અવતારે બહુ ઊંઘ્યા છીએ, અત્યારે કોઈ જગાડે નહીં તો જીવ ઊંઘ્યા જ કરે. હા આજ એક ફરિયાદ આવી છે, હા તમે કહેશો આટલા દિવસે આવી લ્યો. આજ મને કોઈ કહેતું હતું કે હાંજે રાતની કથામાં ઘણા ખોઈ જઈશ, જોકે આપણને ખબર નથી કે હોઈ જાય છે અમુક અમુક, પછી હોય નહીં કોઈ હોઈ જતા હોય, માંદા થોડાક છે અને બીજું કે અમુક અવસ્થાવાન હોય, સમજ્યા. અને હાંજે થોડુંક અંધારું હોય એટલે કેટલી ખીચડી આવી ને કેટલી ખવાણી એની ખબર ન રહે, એટલે કદાચ પછી એમ થાય કે હવે આ ક્યાં ઉભા થઈને જવું ને આળા થતી હોય એટલે ઉતારે હુતા હુતા સાંભળતા હોય. પણ ખરેખર આ થોડા દિવસ આપણને લાભ મળ્યો છે તો ખરેખર આ સાવધાન થઈને લઈ લેવો જોઈએ. આ કોકને ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે રાજદી કેવા મથે, કેટલા ઉજાગરા થાય તો પાછી પાણી ન કરે, હા એમાં જાન જોડવાની હોય તેથી તો તમારે હોય નહીં, એ હવારે 5 વાગે જાન નીકળવાની હોય તો ભાઈડો હાડાથી નો બેઠો હોય તૈયાર છે, બોકાની વાળીને બેઠો હોય, એટલે આપણે હજી તો વાર છે તકે રખે રહી જાય, જાડું માણા ભાઈ એમાં આપણે ભૂલાઈ જાય. બોલો હવે એમાં એટલી બધી ઉતાવળ છે તારે આ કથામાં નથી, મતલબ આનું જોઈએ એવું મહાત્મ્ય આપણને સમજાણું નથી. કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણ ની જોઉર હોય આશ. કરે સદા સંત સમીપ વાસ, સંતોની સમીપે સદાય વાસ કરો, કલ્યાણની જો તમારા હૃદયમાં આશા હોય તો. અને એટલા માટે તો ઘણા ભક્તો વિનંતી કર્યા કરે કે અમારે ગામ આવો, 2 દિવસ રહો, અમારે ઘેર પધારો, અમારે ઘરે રસોઈ કરો, પછી અમારે ટાઈમ ન મળે ને તો પછી ભગત પોતે આવતા રહ્યો કે હાલો 5 દિવસ સંતો ભેળા, 2 દિવસ ગામડે ફરીએ, 2 દિવસ અહીં રહીશું, 2 દિવસ અહીં રહીશું, એટલા દિવસ સત્સંગમાં વિતાવશું તો પણ આપણું ઘણું કામ થઈ જાય. થોડું ઘણો સંતનો સંગ જીવનમાં ઘણી ક્રાંતિ લાવે છે, આપણા ઉલટા વિચારો ફરી જાય, અહીંથી સંસારમાં જાય ને એટલે રળવું ને માન ને મોટપ ને બંગલા ને ગાડીઓ ને દોડવા જ માંડી માયામાં, પણ સંતો પાસે આવીએ ને ત્યારે વૃત્તિ પાછી વળે અને આપણને એમ થાય કે હા સાંઈ કઈ નિરાશ છે. પણ સંત સભામાંથી બહાર નીકળ્યું એટલે નકરા મકોડા સડે, કામના ક્રોધના લોભના માનના ઈર્ષાના કપટના, આ રહી ગયું ને આ ગયું ને આની આપ્યું નહીં ને આ મળો એટલું ખાઈ ગયો ને આમાં ત્યાં એવા કીડીઓ સડે સારી કરતી. એટલે તો ઘણા ભક્તો છે ને મોટા વ્યવહારમાંથી બધું આમ કાઢી અને નિરાય ત્યાં આવે ને પછી અહીં આવીને બેન તે અનુષ્ઠાન મૂંઘી જાય, પછી આપણે કહી કેમ તો કે માન નિરાશ થઈ સુવાઈ દો ભાઈ સાહેબ, થોડોક આરામ કરવા દો, એવા ઠાકી ને આવ્યા છીએ. માયામાં જીવ ઠાકી જાય છે, અહીં આવે ત્યારે શાંતિ થાય છે, શાંતિ થાય ત્યારે ઊંઘ આવી જાય. ખરેખર આપણે મહાભાગ્યશાળી છીએ, આ સત્સંગનો યોગ મળ્યો છે, આવી કથા વાર્તા આવા ગ્રંથો મળ્યા છે. મને તો એમ થાય છે કે ધન્ય છે આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજને, હે સ્વામિનારાયણ સંપ્રદાયની દક્ષિણ દેશની ગાદીમાં વિહારીલાલજી મહારાજ જેવા આચાર્ય થયા અને એણે અથાગ પરિશ્રમ કર્યો, ગામડે ગામડે ફરી હરિભક્તોના આખ્યાનો ગોતી ગોતી જૂના હરિભગતને મળી મળી અને બધું સાહિત્ય ભેળું કર્યું અને પછી આવો હરિલામૃત જેવો 2 ભાગમાં જોરદાર ગ્રંથ લખ્યો. કરે તિરસ્કાર કદાપી સંત, ન સંત નો દ્રોહ કરે ધીમંત, કોઈ દી ન કરવો. કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણ ની જોઉર હોય આશ. સંત સમીપ વાસ કરો,
કરે રસા સ્વાદ તણો નિષેધ, સાધુ છે ને એટલે સહેજ નિષેધ કરે રસા સ્વાદ નો, હું પણ એટલી બધી લોલી ને બહુ પછી એમ એવું બોલે. હા તારે આપણે તો બહુ ટેસ્ટ મારેલ હોય એટલે બહુ ફાવે નહીં, ઘણાને તો થોડી ઘણી અહીંયા મુશ્કેલી પણ પડે, ભાઈ આ તો શિબિર છે, ઘણા તો બહુ જીભને લડાવી આમ ધારદાર કરી હોય ને અહીંયા બુઠી થાય. હા કારણ કે હવારમાં ઘણા જાગે, જાગે એટલે એ જરા મોઢું બાઢું સાફ કરીને નાઈને પૂજા સટર પટર કરીને કરીને પાદરો બેસી જાય એટલે પણ એ તૈયાર જ હોય. એ ખરેખરી ફર્સ્ટ ક્લાસ ઘીમા તળેલી પોચી સમજાય, એ ભાખરી મૂકે. હા એ સરસ ઘી નાખેલું, એ પછી તળેલું મરચું હોય અને પટક 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 ખાતો હોય રોજ સવારે. હવે આય આવે હવે આ બપોર સુધી કોઈ પૂછે નહીં, અને બપોર બે હતા ગુંદી ને ગાંઠિયા, ગુંદી ને ગાંઠિયા, ગુંદી ને ગાંઠિયા, લ્યા પણ એ બાપા ઓલું બીજું કાંઈ, આય ઓલું બીજું કાંઈ ન હોય. હાસડી જાય પછી કે હવે કાંઈ વાંધો નહીં, માલિકર અમુક અમુક તો ખોટા ખોટા ડાયાબિટીસ વાળા થઈ જાય કે આપણે ગળો નથી ખાતા, કા ડાયાબિટીસ છે કેદી હતો તકે એવું લાગતું હતું. ત્યારે આપણને એમ થાય કે બહુ જીભને છે ને લાડ ન લડાવી. તમારે ઘરે બધી સગવડતા હોય છતાંય પણ તમારે બહુ એને બહુ લડ લડાવે ને તો અહીં આવતા રિહાય. અમુક છોકરું મોઢે ચડાવેલું હોય એ પછી ટાણે હરખું હાલે નહીં, એમ જીભને મોઢે ચડાવેલી હોય ને તો આ શિબિરમાં રહેવા ન દો, ઉપાડે અહીંથી, એને જ ફાવતું અહીંયા. માટે એને ઘરે લઈ ગયા પછી એ પણ હરખી જ રાખવી. ઘરના બહુ મહિમા વાળા હોય ને રોજ હારા થાળ કરીને જમાડતા હોય તો કેવું બહુ સારું કરીશ નહીં, રોજ જે હોય જેવું તેવું જવા દો. હમ આરોગ્ય સચવાય એવી રીતે ખોરાક લેવો, પણ જીભને જ સ્વાદિષ્ટ વસ્તુ આપવા માટે મથવું નહીં. ઘણા સંતો કહે છે કે તનની ભૂખે ખાવું પણ મનની ભૂખે ન ખાવું. ઘણા એમ કહે છે કે જીવવા માટે ખાવું પણ ખાવા માટે જીવવું નહીં, એટલે આ બધું બહુ વિચારવા જેવું છે. કરે રસા સ્વાદ તણો નિષેધ, જો થાય તે વાક્યથી ચિત્ત વેધ. સંતો નિષેધ કરે ને વાક્યથી આપણું ચિત્ત વિંધાઈ જાય, ઠીક છે. ન થાય તેથી દિલમાં ઉદાસ, ઉદાસ ન થાય કારણ જો હોય કલ્યાણ ની ઉરાશ. રજો તમો ના ગુણ જો જણાય, આપણા રજો ગુણ દેખાય તમો ગુણ દેખાય તે ટાળવા સંત કરે ઉપાય. સંતો ઉપાય કરે કે આનો રજો ગુણ ટળે તો હારું અને તમો ગુણ ટળે તો હારું. તે તરત છોડે ન પડે પ્રયાસ, કલ્યાણ ની જો ઉર હોય આશ. તરત છોડી દે, પ્રયાસ ન પડે. શિવલાલભાઈ સભામાં હોપારી ખાતા હતા એટલે જરીક થાય ને તો કટકટ અવાજ આવે. હવે મેં કહ્યું ને કે અમુક સંત મીઠું બોલે ને અમુક સંત કડવું બોલે, એમાં આત્માનંદ સ્વામી બહુ કડક હતા, અતિ કડક. એટલે એ બોલ્યા કે કોણ આટક્યું સાવે, આવું જો સીધું એ કે કોણ આટક્યું કરડે. હવે શિવલાલભાઈ જેવો મોટો શેઠ અને એ ઓપારી ખાતા હતા ને હવે આ સ્વામી આવું બોલ્યા, જોકે આપણે તો ડાયા છીએ એટલે વિચારીએ તેમ લાગે કે એવું ન કહેવાય, એવું ન કહેવાય મોટા માણા ને પછી. હા આમ થોડુંક વિચારવું જોઈએ, આમ આ વિચાર થોડોક વિવેક રાખવો જોઈએ. આ હાવ પણ ઠીક જે થયું તે પણ બોલ્યા હતા સ્વામી, એવું આપણે માનીએ હાલો કે ન બોલવું જોઈએ પણ બોલ્યા એનું કરવું હું. પણ શિવલાલભાઈ એવું નહોતું માન્યું કે આમ ન બોલવું જોઈએ. હમ શિવલાલભાઈ કે સારું કર્યું કીધું, તે ઉભા થઈ બહાર જઈને હોપારી થૂક કહેવા. પછી સભામાં આવીને બેસી ગયા. તે દિવસ ને તે ઘડી શિવલાલભાઈ કે હોપારી મોઢામાં નાખી બીજા બોલો. એટલે આવી રીતે કોઈક સંત કદાચ ક્યારેક કડવું બોલી જાય. તે ટાળવા સંત કરે ઉપાય, સંત ઉપાય કરે આપણામાંથી રજોગુણ તમો ગુણ કાઢવાનો, પણ તે તરત છોડે ન પડે પ્રયાસ, કલ્યાણ ની જો ઉર હોય વાસ. વાંચે ભણે તે શાસ્ત્ર નિત્ય, સંસારમાં સ્વલ્પ ધરે ન ચિત્ત. કરે નહીં ગ્રામ્ય કથા વિલાસ, કલ્યાણ ની જો ઉર હોય આશ. હંમેશા સંત થઈને શાસ્ત્ર ભણ્યા કરવા, સંસારમાં એક અલ્પ પણ ધ્યાન ન દેવું. કથા વાર્તા ભગવાનની કરવી પણ ગ્રામ્ય કથા કરવી નહીં. નવરા બેઠા બેઠા જો કલ્યાણની આશા હોય તો, અને
આગળ લખે છે, તપે કરી તુર બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહી સ્વાદ ચાખે, તપે કરી તુર બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહી સ્વાદ ચાખે, કરે વિશેષે વ્રત ઉપવાસ, કરે વિશેષે વ્રત ઉપવાસ, કલ્યાણની જો પુર હોય આશ, કલ્યાણની જો પુર હોય આશ. માતા કે મગનીરામ સાંભળ્યું, મગનીરામ કે છે કે હા માજી, મારે કલ્યાણની આશા છે, હું જરૂર તમે કહ્યું એવી રીતે નિર્માની થઈને રહીશ, સંતોના ખાડામાંથી લેવા પડે તો લઈશ. દેવી કહે તો ઉપર જલ્દી પડ સહજાનંદ સ્વામીના પગમાં, તારો ઉદ્ધાર થઈ જાય એમ કહીને દેવી અંતર ધ્યાન થયા. મગનીરામે માતાજીના વચન બધા હૈયામાં ધાર્યા. પછી હવાર પડે એટલે ભગવાન પાસે જાઉં છે. ઊંઘ આવે નહીં આખી રાત, જાણે જો જટ થાય પ્રભાત, તો હું પ્રગટ પ્રભુ પાસ જાઉં, સર્વ આતજીને સાધુ થાઉં. મગની રામ ને ભગવાન મળી ગયા છે, પણ પરમાત્મા પાસે જઈ અને શરણાગતિ સ્વીકારવી છે. હવે રાત લાંબી લાગે છે, ક્યારે હવાર થાય, ક્યારે ભગવાન પાસે જાઓ, મારા બધા ફન છોડી, આ બધા પાપ મૂકી, માન અભિમાન છોડી, હું ભગવાનનો સાધુ થાવ, સાધુ થવાની લગ્ની લાગી. ચાર ઘડી રાત રહી, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. ભગવાન જ્યાં ઉતારો કરીને રોકાણા હતા ત્યાં પરમાત્માના આશ્રમની પાસે આવ્યો. ત્યાં તો નજીકમાં સંતનું નિવાસ સ્થાન જોયું. કેટલાક સંતો ધ્યાનમાં બેઠા હતા, કેટલાક ભગવાનના કીર્તન ગાતા, કોઈ ભગવાનનું પૂજન કરતા હતા, કોઈ સંત સ્નાન કરતા હતા, કોઈ નાવા જતા, કોઈ દાતણ કરતા. એ બધા સંતોને આવીને મગનીરામ માંડ્યો દંડવટ કરવા. લાકડી પડે એમ પગમાં પડ્યો, ખૂબ દંડવટ કર્યા જાણે બધા સાધુને પહેલા તો, અને પછી ચોકમાં નજર ગઈ તો ન્યા વાસણ પડેલા થોડાક એઠા. મગનીરામ ને એમ થયું કે આ સંતોના એઠા વાસણ, આહા, મને પાપીને જો માંજવા મળી જાય, આ વાસણ ઉટકવાનો મને લાભ મળે, મારા જન્મો જન્મના પાપ બળી જાવ. કેટલા ભાગ્યની વાત કહેવાય બોલો. નાની સેવા મળે તો મોટા ભાગ માનીને કરવી જોઈએ. મને બહુ આશ્ચર્ય થાય છે, અહીંયા આપણી શિબિરમાં પણ મોટા મોટા કરોડોપતિ માણસો એ ખળીના બે કટકિયા ઘરે ન કરે, એ અહીંયા મોટા મોટા તપેલા ઉટકે કાચી લઈ, અને ત્યારે આપણને એમ થાય કે આને જીવમાં મહિમા ઉતર્યો છે, નહીતર સાચું છે કોઈ દિવસ. બહુ કામ કઠણ છે, જીવથી વાંકું ન વળાય, અક્કડ અક્કડ આયલો જાય. બોલો, તમે જોયા છે ઘણા એવા જોયા છે સીધે સીધો જીવો જાય, ત્યારે એમ થાય છે મહિમા વસ્તુ બહુ અલૌકિક છે. મગનીરામ માંજવા બે ગયો વાસણ, અતિ નિર્માની થઈ ગયો, વાસણ સાફ કરી નાખ્યા, ફળિયું વાળી નાખ્યું. પછી ભગવાનને મળવા વિચાર કર્યો કે હવે પ્રભુને મળવા જાઓ. એક સંતને પૂછ્યું કે ભગવાન ક્યાં મળશે, તો કે પ્રભુ ઓલા મકાનમાં સંતો પાસે સભા કરીને બેઠા છે. ઠીક, મગનીરામ સભામાં આવ્યો છે, સભામાં ભગવાન બેઠા છે. ક્યાં મગનીરામ આવ્યો, પ્રભુને દંડ પ્રણામ કર્યા છે, પગે લાગ્યો છે, અને ભગવાનને હાથ જોડી અને વિનંતી કરવા માંડ્યો કે હે કૃપાનાથ, કોટી કૃપા કરો, મારા ઉપર કોટી કૃપા કરો, એક બે કૃપાથી મારું હારું થાય એમ નથી. તમ અર્થે મેં તપશ્રમ કર્યો, તમ અર્થે આ ઢોંગ આદર્યો, કે તમારા માટે હું તપ કરવા નીકળ્યો હતો, પાછો વળી તમારા માટે આ દેવી વિસર્જ કરીને પછી ઢોંગમાં ચડી ગયો. મેં શારદાનું સાધન કર્યું, મારામાં પ્રાક્રમ આવ્યું, મને કઈ ભાન રહી નહીં,
ભગવાન મેળવવાની વાત ભૂલ્યો, આડેવડે રસ્તે ચડ્યો, પણ પછી મનમાં મને એમ થયું કે મને જીતે ભગવાન હાસા કરે છે, માટે તમે મને જીત્યો, તમારી આગળ હું હારી ગયો, માટે તમે સાક્ષાત ભગવાન છો અને મને શારદા દેવીએ કહ્યું છે, એટલે હું મનમાં નક્કી કરીને તમારી પાસે આવ્યો છું, તમારે શરણે છું મહારાજ, મને સાધુ કરો, મને સાધુ કરો. ભગવાન મંદ મંદ હસતા કહે છે, મગનીરામ અમારા આ નિર્માની સંતો તેમાં તમારાથી કેમ રહેવાશે, કારણ કે તમે તો મહા અભિમાની છો, અભિમાની માણસો નિર્માની માણસોમાં રહી ન શકે. ત્યારે મગનીરામ કે મહારાજ, અભિમાની શું નહીં હતો હતો, હવે તો મહારાજ અભિમાન બધું મૂકી દીધું છે, માન બધું ખંખેરીને આવ્યો છું તમારી પાસે, પ્રભુ તમે જેમ કહો એમ કરું, જરાય અભિમાન હૃદયમાં ન રાખું. ત્યારે ભગવાન કહે છે, એમ તો હું કહું એમ કરશો? તો કે હા. પછી પ્રભુએ વિચાર કર્યો કે આને માથેથી જટા ઉતરાવીએ અને સંતો આવે જાય અહીંયા રસ્તામાં નખાવી, કારણ કે રાજાને મૂછો વાલી હોય અને જોગીને જટા બહુ વાલી હોય. ભગવાન કે એક કામ કરો, શું? તો કે તમારી જટા ઉતરાવો અને સંતો જાય આવે ત્યાં રસ્તામાં નખાવો, તમારી જટા ખૂંદી અને સાધુ આવે જાય અને તમે એ જોવો તો તમે નિર્માની ખરા. મગનીરામ કે મહારાજ, એવા મારા મોટા ભાઈ ક્યાંથી કે મારે માથે સંતની ચરણરજ પડે? બોલો, આવો અર્થ કાઢ્યો. એવા મારા ભાઈ ક્યાંથી કે મારી જટામાં સંતના પગની રજ પડે? બેડો બેડો પાર થઈ ગયો કે કાંઈ વાંધો નહીં, તાત્કાલિક કેટલાય વરહનું મુંડન આજ કર્યું, જટા કાઢી બધી ઉખાડી નાખી, સંતો નાવા જવાના રસ્તામાં સાધુ ઉપર થઈને હાલે સંભળા પહેરીને. મગનીરામ રાજી થયો, આજ પાવન થયો. કે એમાં કોઈકે આવીને કીધું કે મહારાજ, આ આ કઈ હજી આમ કઈ નહીં, આ કઈ માન મૂકે, આ તો મા ઢોંગી છે કે બહુ ઢોંગ કરે, આવું કઈ નિર્માની પણ દેખાડે ને એ પાછળ કઈક પૈસા ધૂતવા હારું, આને બધું આવડે કે. ત્યારે ભગવાન કે મગનીરામ, સાંભળો, આ લોકો શું કહેશે? તમે માન તજ્યું એની બધાને ખબર કેમ પડે? માટે બધાને ખબર પડે એવું કઈક કરો. મગનીરામ કે બોલો મારે શું કરું, તમે કહો એમ કરું. ત્યારે ભગવાન કે છે કે આ બધા સંતો બેઠા છે, એ સંતના જોડાને સપલા અહીં પડ્યા છે ને? તો કે હા. તો કે આ તમે તાજો ટકો કર્યો છે ને, હવે આ જોડાની ગાંઠી બાંધો, પછી તમે માથે લઈ અને આ સંત સભાની 5 પ્રદક્ષિણા કરો, ત્યારે તમે નિર્માની હાશો અને તમારું પાપ બધું બળી જાય, કારણ કે તમે બહુ રાકાને રાજાને બધાને પીડ્યા છે ને. મગનીરામ કે બહુ સારું મહારાજ, બહુ દયા કરી લ્યો. પછી સભામાંથી ઉભો થયો, બધા સંપલા કર્યા ભેગા, ગાડી બાંધી અને માથે ઉપાડ્યો, સ્વામિનારાયણ 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 બોલતો જાય અને આમ પ્રદક્ષિણા ફરે છે. આપણને અમથી ન ખબર પડ્યો, પણ આ સભામાં કોકે આપણને ટકો કરાવી અને આ બધા સપલા ગાંઠી બાંધીને માથે ઉપાડીને ફરવાનું કીધું હોય કે મંડપને 5 પ્રદક્ષિણા કર, તો કેમ થાય? કયો જોઈ? હાલો બોલો લ્યો. એવું હાડ હાડ અપમાન કરી જો આ સપલા પડ્યા છે જ. નગર ટકો કરાવી જો આ સપલા ઉપાડ્યા ને, પણ તમે કહેશો એ તો માની હતો એટલે અમે થોડા માની છી હે, પણ આપણે થોડુંક એવું વિચારીએ કે કોઈકે આપણને એમ કીધું હોય કે લ્યો ગાંહડી ઉપાડો કરો 5 પ્રદક્ષિણા, વિચારમાં પડી જાય ઘડી કે કરું કેમ એમ. હવે આમ જયારે મગનીરામે કર્યું ને, ત્યારે લોકો બધા કુસંગી હતા ને એ બધા કહેવા માંડ્યા, હે મગનીરામ વિચાર કર કે ભલા માણા આવું થતું છે કે. મગનીરામ કે પણ આમાં ખોટું શું કર્યું? એટલે આવું જોડા ઉપાડીને ફરાતું છે કે 1000 ચેલા તારે, કેવો મોટો માણા, શારદા દેવી સિદ્ધ, અને આ ભલામણા પથ્થર ઉપર આસન કરો, મારી ફૂકતી પર્વત ફાટે અને આમને તેમને આ ક્યાં મંડી પીડ્યો જોડા લઈને કે. મગનીરામ કે મેં વિચારીને કર્યું છે, તમે ઉપાધિ કરો માં
તેમ તક હરિચંદ્ર રાજા ભગવાન ના ખપ વાળો હતો તો વેચાણો હતો, અને આ કામ તો એથી ઉત્તમ છે, એટલું બધું હલકું નથી. અને આ મેં જે કર્યું છે તે સાક્ષાત ભગવાન શ્રી હરિ ની આજ્ઞા થી કર્યું છે. કે આમ એને કીધું અને ભગવાન ને હાથ જોડી કહેવા માંડ્યો કે મહારાજ મને સાધુ કરો, ભગવાન મને સાધુ કરો. ત્યારે ભગવાન કે એમ સાધુ થવાની ઉતાવળ ન કરો, એમ જલ્દી સાધુ કોઈને કરી ન નખાય, કરી નાખો તો ભાગી જાય વાટ ઠેકીને, જોવો તો પડે કે નહીં. કહે હરિ જો પ્રટ હોય ચિત્ત, કહે હરિ જો વૈરાગ્ય જો હોય ખરો ખચિત, જાણી વિચારે પછી સાધુ થાવો, જાણી વિચારે પછી સાધુ થાવો, જાણ્યા વિના સાધુ થવાન જાવો, જાણ્યા વિના સાધુ થવાન. ભગવાન કહે છે કે મગની રામ થોડોક વિચાર કર, ખરેખરો વૈરાગ્ય થાય ને તો સાધુ થવું, નહીં તો સાધુ થવા જાણ્યા વિના હાલી ન નીકળવું. સ્મશાન વૈરાગ્ય ઘડી જણાય, માણસ સ્મશાનમાં જાય, મરતો માણસ બળતો હોય એને જોઈને વૈરાગ ચડી તો જાય, પણ સ્મશાનમાંથી પાછા આવે ને સ્નાન કરે એટલે વૈરાગ બધો ધોવાઈ જાય. Thank you.
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 Thank you.